હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને મહાશિવરાત્રિના ઉપવાસ માટે સક્કરિયા બટાકાનું ફરારી શાક કેવી રીતે બનાવવું એની રેસિપી બતાવીશ. સક્કરિયા બટાકાનું કોરું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે, તેમજ આ શાક ઘણા ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે. તો રેસિપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને આવી દરેક નવી રેસિપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સક્કરિયા બટાકાનું ફરારી શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે, સાથે 2 મોટી સાઈઝના બટાકા લીધા છે, અને વજનમાં એ પણ આશરે 250 ગ્રામ જેટલા છે. સક્કરિયા અને બટાકાની છાલ કાઢીને એકવાર પાણી વડે વોશ કરી લઈશું અને ત્યારબાદ એને સ્ક્વેર શેપમાં કાપી લઈશું. સાથે મેં અહીં 4 નંગ તીખા લીલા મરચાં લીધા છે, 1 નાનો ટુકડો આલુનો અને 1/2 કપ જેટલા બારીક કાપેલા લીલા દાણા લીધા છે, 1/2 લીંબુ લીધું છે એનો જ્યુસ કાઢી લઈશું, 1 ટેબલસ્પૂન શેકીને છોલેલા સિંગદાણા, 1 ટીસ્પૂન વ્હાઈટ તલ, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને 1 ટીસ્પૂન ઉપવાસમાં ખાવાનું સિંડો મીઠું લીધું છે. શાક બનાવવા માટે તેલ યુઝ કરીશું. હવે સૌથી પહેલાં સક્કરિયા અને બટાકાની છાલ કાઢીને કાપી લઈશું. સક્કરિયા અને બટાકાની છાલ કાઢીને એકવાર પાણી વડે વોશ કરી લીધા અને ત્યારબાદ બંનેને આ રીતે સ્ક્વેર શેપમાં કાપી લીધા છે. હવે શાક બનાવવા માટે ગેસ ઓન કરીને 1 કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કઢાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી લો કરીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં કાપેલા સક્કરિયા અને બટાકા એડ કરીને તેલ સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે 5 મિનિટ માટે કઢાઈને ઢાંકણ લગાવીને કવર કરીશું. સક્કરિયા અને બટાકા કૂક થાય છે ત્યાં સુધીમાં બીજી તરફ શાકમાં નાખવા માટે મસાલો રેડી કરીશું. તો એના માટે 1 નાનું મિક્સર જાર લીધું છે. મિક્સર જારમાં સિંગદાણા નાખીશું, સાથે એમાં આદુ અને મરચાંને આ રીતે કાપીને નાખીશું. હવે એમાં વ્હાઈટ તલ અને બારીક કાપેલા લીલા દાણા એડ કરીને જારનું ઢાંકણ બંધ કરીશું અને આ બધું અટકચરું ગ્રાઇન્ડ કરી લઈશું. સક્કરિયા બટાકાના શાકમાં નાખવા માટે મસાલો રેડી થઈ ગયો છે. તો બીજી તરફ કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને સક્કરિયા બટાકામાં સ્પૂન વડે એકવાર હલાવી લઈશું. હવે મિક્સર જારમાં રેડી કરેલો મસાલો એમાં એડ કરીશું, સાથે એમાં કાળા મરીનો પાવડર અને સિંધો મીઠું એડ કરીને સક્કરિયા બટાકા સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં લેમન જ્યુસ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે કઢાઈને 10 મિનિટ માટે ઢાંકણ લગાવીને કવર કરીશું એટલે સક્કરિયા અને બટાકા સારી રીતે કૂક થઈ જાય. હવે લગભગ 3-4 મિનિટ થઈ ગઈ છે તો વચ્ચે એકવાર કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં સ્પૂન વડે એકવાર હલાવી લઈશું અને કઢાઈને ફરી ઢાંકણ લગાવીને કવર કરીશું. હવે ફરી 3 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં સ્પૂન વડે હલાવી લઈશું અને સાથે સક્કરિયા અને બટાકાને પણ ચેક કરી લઈશું. બટાકા હજુ થોડા કડક છે તો કઢાઈને 3-4 મિનિટ માટે ઢાંકણ લગાવીને કવર કરીશું એટલે સક્કરિયાની સાથે બટાકા પણ સારી રીતે ચરી જાય. હવે લગભગ 3-4 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને શાકમાં સ્પૂન વડે એકવાર હલાવી લઈશું અને સાથે સક્કરિયા અને બટાકાને પણ ચેક કરીશું. હવે સક્કરિયા અને બટાકા સારી રીતે ચરી ગયા છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને શાકને સર્વ કરવા માટે 1 સર્વિંગ બાઉલમાં કાઢીશું. તમે જોઈ શકો છો સક્કરિયા બટાકાનું શાક ઘણું સરસ બન્યું છે અને એમાં જે પ્રમાણથી મસાલા એડ કરવામાં આવ્યા છે એને લીધે એનો ટેસ્ટ પણ ઘણો સારો બન્યો છે. મહાશિવરાત્રિનો ઉપવાસ કર્યો હોય ત્યારે આ રીતે સક્કરિયા બટાકાનું શાક રેડી કરીને રાજગરાની ભાખરી કે પૂરી સાથે ખાવાનું ઘણું સારું લાગે, અને રાજગરાની ભાખરી કે પૂરી સાથે ન ખાવું હોય તો એના વગર પણ આ શાક ખાવાનું ઘણું સારું લાગે છે. સક્કરિયા ટેસ્ટમાં થોડા ગળ્યા હોય છે એટલે એનું શાક બનાવતી વખતે એમાં આ રીતે મસાલા એડ કરવામાં આવે તો એનો ટેસ્ટ ઘણો સારો લાગે છે. તો તમે પણ વ્રત કે ઉપવાસ માટે આ સક્કરિયા બટાકાના શાકની રેસીપીની એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.